રાજ્યભરમાં તમામ જિલ્લા અને તાલુકામાં બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે। શિક્ષણ મંત્રીએ સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે સફાઈ ઝુંબેશ શરૂ કરાવી। રાજ્યના તમામ જિલ્લામાં અને તાલુકાઓમાં બસ સ્ટેશન અને બસ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે, જેને લઈ સુરતમાં સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા સફાઈ અભિયાનનો શુભારંભ કરાવાયો હતો। શિક્ષણ મંત્રીએ એસટી બસમાં ઝાડુ લગાવી સફાઈ કરી હતી, તે લોકોએ પણ શિક્ષણ મંત્રીની ઉમદા કામગીરીને બિરદાવી હતી। શિક્ષણ મંત્રીએ સફાઈ કામગીરી કરતી મહિલા કર્મચારીઓને નમન પણ કર્યા હતા। नमस्ते, आदरणीय नरेंद्र भाई मोदी साहेबना स्वच्छताना अभियान में पूरु भारत जोड़ाई रही है, त्यारे सरकार द्वारा तमाम विभागों ने स्वच्छ राखवा माटेना अनेक भगीरथ प्रयास थया छे। त्यारे आजे वाहन व्यवहार विभाग द्वारा दरेक बस स्टेन्ड स्वच्छ राखवू अने मात्र बस स्टेन्ड नहीं परंतु बस ऊभी रहे जे स्टेन्ड पर એ મોટા સિટીના તમામ ડેપોની અંદર એક બસની એક નંબર પર એક સફાઈ કર્મચારી રહેશે અને બસ તુરંત જ અંદરથી કચરું, પાણીની બોટલ, ગુટકાના પેકેટ બધું જ વીણીને એ કચરામાં નાખી દેશે, જેથી કરીને સ્વચ્છતા રહે। દરેક બસની અંદર એક એક કચરા પેટી ડસ્ટબિન નાની મૂકવામાં આવી છે અને એનો શુભારંભ આજે કર્યો છે। વાહન વ્યવહાર વિભાગ સંભાળી રહેલા યુવા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી પણ ગાંધીનગરથી આનો પ્રારંભ કરી રહ્યા છે। પૂરા મહિનાની અંદર સ્વચ્છતાના જાગૃતતાના કાર્યક્રમો રહેશે, સ્વચ્છતાની સ્પોર્ટની કોમ્પિટિશન રહેશે, રંગોલી અને પેઇન્ટિંગની કોમ્પિટિશન રહેશે, જેનો સારું બેસ્ટ પરફોર્મન્સ હશે એમને ઇનામ પણ આપવામાં આવશે। આ એક સંદેશ છે પૂરા ગુજરાતના દરેક યુવાનો, વડીલો, માતા, બહેનો, આપણે બધા જ સરકારી બસની અંદર કે કોઈ પણ સરકારની વસ્તુ ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે એ સ્વચ્છ રાખવું એ મારી નૈતિક જવાબદારી છે। આ કોઈ બંધન કે એક્શનનો મોડ નથી, મારું કર્તવ્ય દરેક વ્યક્તિ એ નિભાવે તો આખું ગુજરાત સ્વચ્છ થશે। જ્યાં મારે બેસવાનું છે, જે મને લઈ જઈ રહી છે એ બસ છે, મારી પોતાની છે, સરકાર એટલે હું પોતે, આવો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અભિગમ જ્યારે પૂરા રાષ્ટ્રની અંદર છે ત્યારે મને આશા છે મારા ગુજરાતના તમામ પરિવારજનો, એક સમય મેં જ આ બસ સ્ટેન્ડથી હું સૌરાષ્ટ્ર જતો, અમદાવાદ જતો ત્યારે આ સરકારી બસનો ઉપયોગ કર્યો છે અને દરેક લોકોએ કર્યો હોય છે, ત્યારે મને એ ગર્વ છે કે બસ સાફ કરતા મારા સફાઈ કર્મચારી પરિવારજનો હું સમજું છું, જેઓ રાત દિવસ સફાઈ ઝુંબેશ રાખો। હું એક વાત કરું છું કે આપણા ઘરમાં પાન માવા ગુટકા ખાઈને ખૂણામાં થૂકીએ છીએ ખરા, બાથરૂમમાં થૂકીએ છીએ ખરા, આપણા ધર્મપત્ની કે આપણા દીકરી આપણે ગુટકા ખાયેલી વસ્તુ સાફ કરે તો કેવું ગંદુ લાગે, આ માનવીયતા અભિગમ છે। તો મારી કર્મચારી બહેનો, સફાઈ કર્મચારી બહેનો, જે પરિવારજનો પૂરા ગુજરાતની અંદર સફાઈ કરી રહ્યા છે એને શું ગુટકા થૂકેલા સાફ કરવામાં આપને ઉચિત લાગશે? કમસે કમ આ ઇમોશનલ ભાવનાઓ સાથે જોડાઈને પણ આપણે ક્યાંય પાન માવા ગુટકા ખાઈને બસના ખૂણાની અંદર કે આવા સરકારી વસ્તુઓ પર તમે થૂકો નહીં, એ ગુટકા ખાયેલા કે પાન માવા ખાયેલાનું કચરું નાખો નહીં, પેકેટ અથવા તોડેલી વસ્તુ ડસ્ટબિનમાં નાખો, આ એક વિનંતીનો સંદેશ છે। આ લાગણી સાથે જોડાશું તો ચોક્કસ પ્રકારે આપણે એમાં સફળ થઈ રહ્યા છીએ। આવનારા સમયમાં એક સમયે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રોડ ઉપર પોતે ઝાડુ લઈને રોડ સાફ કરવાનો પહેલો પહેલો સંદેશ આપ્યો હતો ત્યારે આજે ફોર વ્હીલ ગાડીવાળા કે ના જે સમજણ શક્તિ ધરાવતા તમામ લોકો ટુ વ્હીલ ગાડી ફોર વ્હીલમાં જતા કચરો હેઠો નાખતા નથી, અરે નાનું બાળક પણ એવું કહી રહ્યું છે કે પપ્પા કચરો કાચ ફેંકીને મમ્મી ન નખાય, એને ડસ્ટબિનમાં નખાય,
આ જાગૃતતા આ એજ્યુકેશન નાના બાળ વયથી થશે તો ચોક્કસ આપણે સફાઈને જે સુરત શહેર સ્વચ્છતાનો સંદેશ પૂરા દુનિયામાં આપી રહ્યો છે ત્યારે એ સુરત શહેરની અંદર તો એક પણ વસ્તુ ગંદી ચલાવી લેવાય નહીં. જે નૈતિક ફરજ સાથે જ્યારે આ સંદેશો સરકાર આપી રહી છે ત્યારે આવો સૌ સાથે આ એક પવિત્ર યજ્ઞની અંદર જોડાઈએ. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. આ જે એક નંબર એક પર એક સફાઈ કર્મચારી મિત્ર કાયમી રહેશે અને જ્યારે બસ આવશે ત્યારે અંદરથી સાફ કરી અને આપણે આ સુવિધા મોટા બસ સ્ટેન્ડો છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, અમદાવાદ, આ રીતના જે મોટા બસ સ્ટેન્ડો છે ત્યાં આ સુવિધા આજથી શરૂ કરવામાં આવે છે. આમ તો જે લોકો થૂકે છે એની પાસે એટલું એને જો જ્ઞાન હોય તો એ થૂકે નહીં, પણ આ ઇમોશન મેં કહ્યું ને કે આપણે આપણા ઘરમાં થૂકીએ તો આપણા પત્ની કે આપણા દીકરીની પાસે સાફ કરાવીએ તો સારું લાગશે, એ સાફ કરશે તો મને ગમશે. આ બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.